તો હાઈકોર્ટની જાતકણી બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, જેને લઈને આણંદ શહેરમાં પણ દબાણની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો જોડાયા હતા. દબાણ વધે ચાલી રહ્યા છે ત્યારે બીજા વિસ્તારના દબાણો ક્યારે દૂર થશે? વેપારીઓ 15મી ઓગસ્ટ બાદ તુરંત જ એક્શનમાં આવ્યા. આણંદ પાલિકા અને સરકારી તંત્ર સામે દુકાનદારો અને વેપારીઓએ નારાજગી દર્શાવી હતી. દબાણ હટાવવા અગાઉ ચેતવણી રૂપ નોટિસ પાઠવી હોત તો ધંધાને અસર ન પડી હોત. કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે નજીકના સમયમાં બકરી ઈદને રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે તેની અસર ધંધા ઉપર પડી છે. તો એક વેપારીએ તંત્રને ગામડી વડ અને વહેરાઈ માતા મંદિરના દબાણો ક્યારે દૂર કરાશે તે પણ જણાવવાનો વેદક પ્રશ્ન કર્યો હતો. આણંદ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દબાણ હટાવવા ઝુંબેશ ચાલશે, તેમજ દબાણ હટાવવા મોટો વિસ્તાર આવરી લેવા આવ્યો છે. જોકે દબાણ સંદર્ભે હાઈકોર્ટ અલ્ટિમેટમ બાદ આણંદ પાલિકાએ મોડો નિર્ણય લીધો છે. એ બાબતે તેમણે ઉમેર્યું હતું કે અન્ય પાલિકાઓમાં અમલવારીને લઈને આણંદ પ્રથમ છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસથી દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે. આણંદ શહેરમાં વન વે વિસ્તાર હોવા છતાં દબાણો ઓછા થતા નહોતા અને પાર્કિંગ સહિત ટ્રાફિકની સમસ્યા વધી હતી, જેને લઈને ટૂંકી ગલી આસપાસના વિસ્તારમાં ઓટલા છાજલી સહિતના હંગામી દબાણો જિલ્લા વહીવટીતંત્ર અવકુડા અને પાલિકા દ્વારા દૂર કરી દેવાશે, ત્યારે હજી બાકીના દબાણોવાળા વિસ્તારો શોધીને દૂર કરાયા હતા. હાઈકોર્ટના આદેશના પગલે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ શહેરોના ટ્રાફિકની વિકરેલી સમસ્યાને લઈને કડક વલણ સાથે આવા દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને રોડ રસ્તા પહોળા કર્યા હતા. તો બીજી તરફ કેટલાક વેપારીઓએ સ્વૈચ્છિક દબાણ હટાવી લેવાનું કામ શરૂ કરી પોતાના કિંમતી સામાનને બચાવવા પ્રયાસ કર્યો હતો. જોકે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં આણંદ શહેર ગ્રામ્ય મહિલા એલસીબી પોલીસ સહિતના 4 PSI, 2 PI તથા 1 DYSP સહિત 170 જેટલા પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો હતો, તેમજ 200 ઉપરાંતના પોલીસ જવાનોને સ્ટેન્ડ રાખવામાં આવ્યા હતા. કેમેરામેન ભવન ભરવાડ સાથે અક્ષય ગોહિલ, NS ગુજરાત ન્યૂઝ, આણંદ.